लक्ष्मी नारायण देवनी जय।
काष्ठवंदन
પરમાત્માનો ખરો ભક્ત હોય એ જ આ માર્ગે ચાલી શકે. આ શુભ સંકલ્પ થવો એ પણ પરમાત્માની હાથની વાત છે. આપણે તો કેવળ પ્રયાસ કરી શકીએ, આપણે ભાગદોડ કરી શકીએ, પૈસા ખર્ચી શકીએ, આયોજન કરી શકીએ, પરંતુ એની અંદર ઈશ્વરનો અનુગ્રહ ભળવો એ સૌથી મોટા મોટી વાત છે. અહીંયા એ વાતની પ્રતીતિ થઈ છે. ઈશ્વરનો અનુગ્રહ જ્યાં ભળે છે ત્યાં ભગવત કાર્ય સંપન્ન થતા હોય છે. એતસ્માન પરમ કિંચન ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત ભવે. જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે ભાગવત શ્રવણ અને સ્મરણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. આ એ શાસ્ત્ર છે જે સમાજને ક્રાંતિ આપશે અને મનને શાંતિ આપશે. આ ક્રાંતિ અને શાંતિ શબ્દથી એક વાત સમજાય, આજે જગતમાં બેવ ખોવાણા છે. અહીંયા જેટલા બેઠા છે દરેકને શાંતિ જોઈએ છે, જોઈએ છે ને બધાને શાંતિ. શાંતિની મનોકામના સર્વે કોઈ કરે છે, શાંતિ સર્વેને જોઈએ છે, પરંતુ આ શાંતિ મળશે કેવી રીતે? શાંતિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ વસ્તુ નથી તો એને પ્રાપ્ત કરી શકાય. શાંતિ એ અનુભવ ગમ્ય છે. એક તો પરમાત્મા અનુભવ ગમ્ય અને શાંતિ અનુભવ ગમ્ય. શાંતિ બજારમાં કઈ વેચાતી ના મળે. લ્યો આ 5-10 રૂપિયા શાંતિ 1-2 કિલો આપજો તો વેચાતી નથી મળતી. શાંતિ પામવી પડે છે, શાંતિને અનુગ્રહિત કરવી પડે છે. હવા જોઈ કોઈએ, હવાનો અહેસાસ કરી શકાય છે પરંતુ હવાને પકડી શકાતી નથી. એમ આ શાંતિને અનુભવ કરી શકાય છે પરંતુ શાંતિ હાથમાં આવતી નથી. પરમાત્માનું પણ આવું જ કંઈક છે. બુદ્ધિજીવીઓ એ જ વાતનો અનુભવ કરાવે કે પરમાત્મા પરમાત્મા તમે કરો છો, પણ પરમાત્મા તમે ક્યારે જોયા છે ખરા? કોઈએ પ્રભુને જોયા ખરા? એ પરમાત્મા, એ વિભુ, પ્રભુ ભગવાન, એ અનુભવથી મળે, એને અહેસાસ કરવામાં આવે છે, એને અંતરથી જોવામાં આવે છે. એ અનુભવવાની વસ્તુ છે. આ ફોકસ ચાલુ છે, પ્રકાશ પડે છે, પ્રકાશનો અનુભવ થાય છે, પરંતુ પ્રકાશને જોઈ શકાય છે એને અડી શકાય છે ખરું? આ કાચને હટાવી લો અને કોઈ કે લાવ પ્રકાશને અડી લઉં, હાથ લગાડે ત્યાં ને ત્યાં. રાવણ, કંસ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર આ બધા અસુરો છે, એને ભગવાનને ડાયરેક્ટ અડવાનો પ્રયાસ કર્યો, સીધે સીધો અડવા ગયો. એને અડાય નહીં, એને અનુભવાય છે. બદલામાં શું થયું છે? શું એ મર્યા. આપણે પણ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે, પરંતુ કેવી રીતે? અનુભવથી પ્રાપ્ત કરવાના છે. બુદ્ધિજીવીઓ એ મનની મથાની વડે મંથન કરીને વિવેકરૂપી સાણસીથી એને પકડે. આ માતાઓ ગેસ ઉપરથી ટોપીઓ નીચે ઉતારે તો સાથે સાણસી લે, સાણસીથી પકડીને એને નીચે ઉતારે. એક ઇલેક્ટ્રિશિયન હોય, કંઈ પણ રિપેરિંગ કરવું હોય, વાયરિંગ કરવું હોય, તો વાયરિંગની અંદર ટેસ્ટર લગાડીને પહેલાં જોવે કે આની અંદર કેટલો પાવર છે, પછી એનો વિવેકથી ઉપયોગ કરે, એને ધીમેથી રહીને ખોલે.
વાયરને સીધે સીધો ન અડી લેવાય. ત્રણ વસ્તુનો ભાવ છે, શુદ્ધિ, શાંતિ અને ત્રીજું છે વિશ્વાસ. શાંતિ મેં આપને સમજાવ્યું, અનુભવ ગમ્ય છે. એક દિવસ ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ, આપ ઓળખતા હશો, કલામ સાહેબ એક સંત પાસે ગયા અને સંતને કહ્યું કે આઈ વોન્ટ પીસ, મને શાંતિ જોઈએ છે. આપ બહુ પહોંચેલા મહાત્મા છો, આપ કૃપા કરો, આપ શું ના આપી શકો, મને એક વસ્તુનું દાન આપો, આઈ વોન્ટ પીસ. સંતે હસતા કહ્યું, કલામ સાહેબ આપે જે સવાલ કર્યો એ સવાલની અંદર જ એનો જવાબ છે. કઈ રીતે? આઈ એટલે હું, આઈને અંગ્રેજીમાં કહેવાય હું, આઈ એટલે હું, વોન્ટ એટલે નકારાત્મક શબ્દ છે, નહીં, વોન્ટ એટલે ના, નકાર, રહી ગયું શું? પીસ. આઈ વોન્ટ પીસ, હું નથી શાંતિ, હું માં નથી શાંતિ. સમજાય છે? આ એટલે હું, અહમ, હું, હું પદમાં ક્યારેય શાંતિ નથી, હું માં ક્યારેય શાંતિનો અહેસાસ નથી. આઈ વોન્ટ પીસ, એ સવાલની અંદર જ એમનો જવાબ પણ હતો. શાંતિ કોણ આપી શકે? સદગુરુ, સંતો, એ જ શાંતિ આપી શકે, એ શાંતિનો અહેસાસ કરાવી શકે. અને એટલા જ માટે બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું, હે ના દાસ થઈને રહીએ, હે જીએ નામ દાસ ના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ, હે દાસ ના દાસ થઈને રહીએ, હે જીએ નામ દાસ ના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ, 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 શાંતિ પમાડે સંત કહીએ. શાંતિ કોણ પમાડી શકે? જો જે દાસ તો દાસ થઈને રહે એ શાંતિ પમાડે, અને પરમાત્માનો એક સાચો ભક્ત, એક સાચો સંત, એ જ શાંતિ પમાડી શકે, એ શાંતિનો અહેસાસ દેવડાવી શકે. એ વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યો, વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યો, એ વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યો, વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યો, હવે માસ્તરનો માર સીધ ખાઈએ, હવે હવે માસ્તરનો માર સીધ ખાઈએ, શાંતિ પમાડે એને સંત કહીએ, 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 શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ દરેકને જીવનમાં જોઈએ. બીજું છે શુદ્ધિ. આજે બન્યું એવું કે બુદ્ધિ બહુ વધી પણ શુદ્ધિ ઘટી.
બુદ્ધિજીવીઓ વધ્યા, ભોગવાદીઓ વધ્યા, પરંતુ શુદ્ધિ ઘટી. ટેકનોલોજીનો જમાનો આવ્યો, ઇન્ટરનેટ, મોબાઈલ, ટ્વિટર, આ બધાથી એકબીજા સાથે બહુ નજીક આવી ગયા. પણ સાચું કહું, આપણે ખરેખર માણસો તો નજીક આવ્યા, પણ માણસાઈ દૂર થઈ ગઈ. એનાથી થાય શું, એક ગાડીમાં ચાર મિત્રો બેઠા હોય, એક મોટર કારમાં ચાર મિત્રો બેઠા હોય, ચારે ચાર જણ વાત કરે, પણ એકબીજા સાથે નહીં, કોઈ બીજા સાથે. ચારે ચાર જણ વાતો કરે, પણ લાગેલા જ હોય, કોઈ બીજા સાથે. આ ટેકનોલોજી એ વરદાન નહીં, પણ શાપ થઈ બેઠી છે, માણસાઈથી દૂર થઈ બેઠી છે. આત્મશુદ્ધિ, જીવન શુદ્ધિ, વાણી શુદ્ધિ, મન શુદ્ધિ, આત્મશુદ્ધિ, વિચાર શુદ્ધિ, આ શુદ્ધિની બહુ આવશ્યકતા છે. ત્રીજું છે વિશ્વાસ. એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો. આજે નથી લાગતું એના કારણે આપણે આ કોર્ટ, કચેરી, પોલીસ સ્ટેશન આની જરૂરિયાત હવે વધી છે. એફિડેવિટ, હે, એફિડેવિટ કહેવાય ને, હા, સોગંદનામું, એફિડેવિટ. પહેલાના સમયમાં ક્યારે કોઈ સાંભળ્યું તો એફિડેવિટ કરાવી આ ભાભાએ? નહીં, એની જબાન જ એફિડેવિટ હોય. એ મોઢામાંથી વચન બોલે એટલે એફિડેવિટ. પછી ન ફરે, સુરા બોલા ન ફરે પશ્ચિમ ઉગે સુર. એની જબાન એક એફિડેવિટ હતી, પણ આજે પાકું કરવું પડે, દસ્તાવેજ કરાવવા પડે, એફિડેવિટો કરાવવી પડે, કોર્ટમાં જવું પડે, સોગંદનામા કરવા પડે. આ વિશ્વાસના દેવ એટલે મહાદેવ, શંકર મહાદેવજી એ વિશ્વાસના દેવ છે. 12,000 વર્ષ તપશ્ચર્યા કરી ભસ્માસુરે, એટલે ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. ભગવાન મહાદેવજી કહે છે કે માંગ માંગ અસુર, શું જોઈએ છે તારે? ભસ્માસુરે હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, આપ જો રાજી થયા હોય તો મને એક વરદાન આપો, હું જેના માથે હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. મહાદેવજી કહે તથાસ્તુ, એમ જ થાય. જેવું તથાસ્તુ કહ્યું એટલે ભસ્માસુર બોલ્યો કે ભગવાન, તમારો આશીર્વાદ, તમારો તથાસ્તુ એ કહ્યું, પૂર્વાર્થ ક્યારે થાય? એને અપનાવીને જોવું, એને ફળીભૂત કરીને જોવું કે મારા હાથ મૂકવાથી કોઈ બળીને ભસ્મ થાય છે કે નહીં, એની સાબિતી શું? મહાદેવજી એક કામ કરીએ, પેલા વેલા તમે સામે છો, લાવો તમારા માથે હાથ મૂકીને જો. મહાદેવજી કે આ હળકતું લાકડું મારે જ આવ્યું. મહાદેવજી ના પાડે, પણ પાછળ પાછળ અસુર દોડ્યો, એવી કથા છે. દોટ લગાવી આગળ આગળ મહાદેવજી, અને પાછળ પાછળ ભસ્માસુર દોડે. માથે હાથ મૂકવા માટે ભસ્માસુર પાછળ દોડ્યો, મહાદેવજી વડલા પર ચડી ગયા. વડલા પર ચડીને વિષ્ણુ ભગવાનને અવાજ આપ્યો, હે પરમાત્મા વિષ્ણુ, હે બ્રહ્માજી, ક્યાં છો, બચાવો. મહાદેવજી અવાજ દીધો, અરે વિશ્વ સુંદરી મોહિની સ્વરૂપ બનાવીને ભગવાન વિષ્ણુ પધાર્યા નીચે. અસુરની સામે નૃત્ય કરવા લાગ્યા, એ પછી કથા લાંબી છે. અસુરની સામે નૃત્ય કર્યું, નામ ગામ એડ્રેસ બેડ્રેસ પૂછ્યું બધું. અસુરે બધી વાત કરી, હવે જો મારી સાથે તારે લગ્ન કરવા હોય, વિશ્વ સુંદરી કહે છે, અસુર મારી સાથે જો તારે લગ્ન કરવા હોય તો મને નૃત્યમાં હરાવે એ મારો પતિ બને. ભસ્માસુર તૈયાર થયો, ખૂબ નાચગાન તાન સાથે નૃત્ય જમાવ્યું.
નૃત્યની અંદર એટલા બધા ભાવ વિભોર બની ગયા કે મોહિની સ્વરૂપે રહેલા ભગવાને જેવો હાથ પોતાના મસ્તક પધારાવ્યો એવો જ ભસ્માસુરે હાથ પોતાના મસ્તક પધારાવ્યો અને ભસ્માસુર બળીને ભસ્મ. વડલેથી મહાદેવજી નીચે ઉતર્યા. હવે કહેવાનો સુર છે સમજો બરાબર. મહાદેવજી નીચે ઉતર્યા, વિષ્ણુ ભગવાનને કહે છે સારું થયું તો મેં આવી ગયા, નહીં તો આ અસુર મને જ બાળી નાખત. એટલે વિષ્ણુ ભગવાને ઠપકો આપતા કહ્યું કે મહાદેવજી આપ બહુ ભોળા છો, આપ બહુ ભોળા છો, જરા વરદાન આપવામાં વિચાર કરો. શું વરદાન આપો છો અને કોને વરદાન આપો છો વિચાર કરો. મહાદેવજી જે કાંઈ કામ કરવું છે એનો વિચારપૂર્વક નિર્ણય લ્યો અને પછી કોઈ અસુરને વરદાન આપો. વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો. મહાદેવજીને એક સરખું એટલું બધું વિવશ કરે વિચાર કરવો એ શબ્દ ઉપર વિષ્ણુ પરમાત્માએ ખૂબ ભાર આપ્યો. મહાદેવજીને વારંવાર એક જ વાત કહે વિચાર કરો મહાદેવજી વિચાર. મહાદેવજી કહે છે વિષ્ણુ ભગવાન તમારી બધી જ વાત મેં સાંભળી, પરંતુ મારી હવે તમે એક વાત સાંભળો. આપ જ્યારથી કહો છો કે વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો, પણ મહાદેવજી કહે છે હું વિચાર નથી કરતો, વિશ્વાસ કરું છું. મારું નામ શંકર છે, હું વિશ્વાસનો દેવ છું, હું લોકો પર વિશ્વાસ કરું છું ને એનો આસુરો ફાયદો ઉઠાવે છે. વિશ્વાસનો અભાવ છે, શુદ્ધિ શાંતિ અને વિશ્વાસનો અભાવ. ત્યારબાદ શુકદેવજી મહારાજે જગતના જે સૂતેલા જીવો છે એના પર દયા કરીને એને જગાડવાનો પ્રયાસ કર્યો છે. હજી એક વાત છે, લોકો એમ કહે છે કે કથાની શું જરૂર છે, કથા બહુ સાંભળી, આ વારે ઘડીએ કથાનું આયોજન કરવાની જરૂર શું છે. એક વખત તો સાંભળી લીધી, પછી વારે ઘડીએ સાંભળવાની શું જરૂર છે. મને લાગે છે રંગપુરમાં પહેલી કથા છે ને, બીજી છે, ત્રીજી છે. અમારા કરતાં શ્રોતાઓને વધારે ખબર હોય હવે શું ચરિત્ર આવવાનું છે એ શ્રોતાઓને વધારે ખબર હોય. મારો કહેવાનો એમ છે એ લોકો એક ફરિયાદ કરે કે વારંવાર કથાનું આયોજન શા માટે, વારંવાર કથાનું શ્રવણ કરવાનું શા માટે, એવી તો શું જરૂર છે કે જેના કથાનું આયોજન કરવું પડે. આપણે એક સામાન્ય દૂધ લાવીએ તો એને ગરમ કરીએ, પછી એને ઠંડુ થાય એટલે ફ્રીજમાં રાખીએ, બારે બજારમાંથી ફળ લાવીએ, એ ફળને આપણે તરોતાજા રહે એટલા માટે ફ્રીજમાં રાખીએ. જો એક દૂધને ફ્રીજમાં રાખવું પડતું હોય, એક ફળને જો ફ્રીજમાં રાખવું પડતું હોય, તો નથી લાગતું કે આજકાલના માણસોને અંદર રાખવાની જરૂર છે. માણસ બગડી ન જાય તે એટલા માટે. માણસની માણસાઈ બચે, માણસની અંદર નૈતિક મૂલ્યતા બચે તેટલા માટે એને પણ ક્યાંક ફ્રીજમાં ગોઠવવાની જરૂર છે. આટલું મોટું ફ્રીજ તો નથી આવતું, પરંતુ આ કથાનો મંડપ, આ જે આયોજન, એક મોટું જબરદસ્ત ફ્રીજ છે. એ ફ્રીજની અંદર આપણે ગોઠવવાનું છે. 7 દિવસમાં માણસ બગડે નહીં એની માટેની તૈયારી છે. વારંવાર કથા શા માટે? સામાન્ય ગાડી હોય, એ ગાડીની અંદર આપણે મહિને 2 મહિને ઓઇલ પાણી ચેક કરવું પડે, એના ટાયરની અંદર હવા બરાબર છે કે નહીં ચેક કરવું પડે, બેલેન્સિંગ કરાવવી પડે ગાડી બગડી ન જાય તેટલા માટે, ગાડીની અંદર વ્યવસ્થા જળવાઈ રહે તેટલા માટે. અરે થોડા વખત પહેલાં મેં અમારા છે ભગત વિપુલભાઈ, એને મેં પૂછ્યું આ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર ઘડે ઘડે બગડી ન જાય તેટલા માટે શું કરું.
કમ્પ્યુટરની અંદર ખરાબી આવી નહીં એના માટે શું કરવું? બોલે સ્વામી, એક એન્ટીવાયરસ આવે છે, એ એન્ટીવાયરસ અંદર ડાઉનલોડ કરી દો એટલે બગડે નહીં. એણે એન્ટીવાયરસ ડાઉનલોડ કર્યું અને વ્યવસ્થિત ચાલ્યું. હું રાજી થયો, વાહ શું ટેકનોલોજી છે, કમ્પ્યુટરની અંદર વાયરસ આવે નહીં એટલા માટે આ એન્ટીવાયરસ શોધાયો છે. નથી લાગતો આપણે પણ એન્ટીવાયરસની જરૂર છે. આ ભાગવત સંહિતા એ જ કામ કરશે, આ એન્ટીવાયરસ છે, આ એન્ટીવાયરસનું કામ કરશે. માણસ બગડે નહીં એટલા માટે, માણસમાં કોઈ વાયરસ આવે નહીં એટલા માટે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, આ બધા વાયરસ એ માણસને અડે નહીં, માણસ બગડે નહીં એના માટે આ એક એન્ટીવાયરસ છે. મેં કીધું આ એન્ટીવાયરસ નાખ્યું, હવે કમ્પ્યુટર સેફ થઈ ગયું, હવે કમ્પ્યુટરમાં ક્યારેય કોઈ બીમારી આવશે નહીં, ક્યારેય ખરાબ થશે નહીં. બોલે ના સ્વામી, આ એન્ટીવાયરસ પ્રોગ્રામ એક જ વર્ષ માટે છે, એક જ વર્ષ માટે. હવે જો આને ફરી પાછું ડાઉનલોડ ન કરવું હોય તો આને વારંવાર રિચાર્જ કરાવવો પડે, વારંવાર એની અંદર એને વર્ષે વર્ષે રિન્યૂ કરાવવું પડે. આપણે પણ એ જ જરૂર છે, આપણે પણ વારંવાર કથાના માધ્યમથી આપણે પણ વારંવાર રિચાર્જ થવું પડશે, આપણે પણ એની અંદર ડાઉનલોડ કરાવવું પડશે, તો જ આ કમ્પ્યુટર સરખું ચાલશે. આ કમ્પ્યુટરને બચાવવું હોય તો એક જ રસ્તો છે, આ ભાગવત સંહિતા. એનો જે આશ્રય કરશે, એનું રસપાન કરશે, એને પછી ક્યારેય વાંધો નહીં આવે. તો કહેવાનો શું રહે, ભાગવત વગેરેથી આવી છે રંગપુર ગામને આંગણે, આપણે નાહી લઈએ, આપણે અંદર સ્નાન કરી લઈએ. આપણા મનના મેલને ધોવા માટે, તનના મેલ નહીં, મનના મેલને ધોવા માટે આજે ભાગવત સંહિતા છેક આપણા ઘર સુધી આવી. દેશમાં નહીં, ગામમાં નહીં, ફળિયામાં નહીં, છેક આપણા ઘર સુધી આવી છે. હવે તો આપણે જાગી જઈએ, હવે તો આપણે એની અંદર સ્નાન કરી લઈએ. કથા ગંગા આવી છે, આપણે એને પ્રેમથી વધાવીએ. અમારા સ્વયંસેવકો ભાઈઓએ તથા આયોજનકારોએ આપને સર્વેને આમંત્રણ આપ્યું જ હશે, પરંતુ ભાગવત સંહિતાની પીઠ ઉપરથી બેસીને એક આમંત્રણના પદથી આપ સૌને આવકારું. આવીએ ભાગવતજીને. એ આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના હો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના હો. આવો ભાઈઓ, આવો બહેનો, આ કથા ગંગાના હો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના હો. વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો, વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો, વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો, વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. પેલી ગંગામાં નાહો તો તનનો મેલ જાય, આ ગંગામાં નાહો, આ કથા ગંગા છે, આ કથા ગંગામાં સ્નાન કરવાથી, આમાં નાવાથી મનનો મેલ ધોવાય છે, આ ફરક છે. આપણે તનના મેલને તો બહુ ધોવે છે, પરંતુ મનના મેલ તરફ જોતા નથી, એ આપણે લક્ષ્ય નથી આપતા કે આપણું અંતર કેટલું મેલું થયું છે.
આ ભાગવત સંહિતાથી એ જ પ્રયાસ કરાશે મનના મેલનને દેવવા માટેની આ કથા છે. પેલી ગંગામાં નાવ તો સમય જોઈએ, ટાઈમ જોઈએ, આપણને જવા માટે સમય જોઈએ, સંપત્તિ જોઈએ અને સ્વાસ્થ્ય પણ જોઈએ. પાણી બહુ ઠંડુ હોય ગંગાનું, હે થીજવી દે એવું ઠંડુ પાણી. હવે તો ખાલી આમ આંગળી બોળીને અને બહાર આવી ગયા, જાણે ચટકો લાગ્યો હોય એટલું ઠંડુ પાણી, એટલું શીતલ ઉતલ. સમય જોઈએ, સંપત્તિ જોઈએ અને સ્વાસ્થ્ય પણ જોઈએ, આ ત્રણેય વસ્તુની આવશ્યકતા પડે. પણ આ કથા ગંગામાં એવું નથી. અહીંયા બસ આપણા પગને આજ્ઞા કરીએ કે આપણે કથા મંડપ સુધી લઈ જાવે. અંદર ડૂબકી લગાડવાની છે, અંદર ગોતું લગાડવાનું છે, અંદર ડૂબવાનું છે. એનાથી શું થશે? ચરિત્ર શુદ્ધ થશે, ચારિત્ર શુદ્ધ થશે, અંતર પવિત્ર થશે. હે રામ નિરીત અંતર માયુતારો, રામ નિરીત અંતર માયુતારો, કૃષ્ણ નિરીત અંતર માયુતારો, કૃષ્ણ અંતર માતારો, દુરગુણ છોડો ત્યાગો ખોટા વિચારો, દુરગુણ છોડો ત્યાગો ખોટા વિચારો, હે સીતાના સ્વામીનો સ્મરણ કરતા, સીતાના સ્વામીનું સ્મરણ કરવાનું, યાદ કરવાનું કરતા, ઓ રાધાના શ્યામનું સ્મરણ કરતા, રાધાના શ્યામનું સ્મરણ કરતા, ત્રિવેદના સહુ તાપ જટળતા, ત્રિવેદના સહુ તાપ જટળતા, આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપનો નાશ થશે. ભવરોગને મટાડનારો આ ભવ ઔષધિનો પાન કરવાથી આપણો રોગ જશે. અહીંયા જેટલા આવે છે ને બધા દર્દી છે, હા આ દર્દીઓ બેઠા છે સામે, જેટલા બેઠા છે આપ દર્દી છો. સુખદેવજી મહારાજે એક દવા બનાવી છે ભવ ઔષધિ. આપણને બધાને થયો છે ભવરોગ, આ ભવરોગના વિનાશ માટે ભવ ઔષધિ છે બનાવનારા નિવૃત્ત કૃષ્ણ સંત શ્રી સુખદેવજી મહારાજ. એ વૈદ છે, વૈદો ના પણ વૈદ નથી હોતો. પેલા દવાખાનામાં ઓપીડી સેન્ટર તપાસવા આવે, સ્ટેટોસ્કોપ મૂકે, આને આ રોગ થયો છે, હવે જાઓ બાજુના કક્ષમાં ત્યાંથી આ દવા લઈ લ્યો. ઓપીડી સેન્ટર તો અહીંયા કેટલાક જણ એવા છે કે જે ઓપીડી કરવા આવ્યા છે, જે તપાસ કરવા આવ્યા છે કે અમે દર્દી છીએ કે નહીં. કોઈક વળી દાખલ થવા આવ્યા છે થિયેટરમાં, કોઈ દાખલ થવા આવ્યા છે. આ હરેશભાઈ જેટલા જણ ઉતારો માંગે ને તમારી પાસે, એ સમજવાનું કે આ દાખલ થવા આવ્યો છે, એનો ઉતારો આપવાનો, એની સાર સંભાળ લેવાની, એને સાચવવાનો, એને ટાઈમ ટુ ટાઈમ નાસ્તો જમણવાર બધું સમયસર આપવાનું, એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની, કારણ કે દાખલ થયો છે. અને કોઈક વળી ઓપરેશન કરવા આવ્યો છે, આ ઘડિયા બુડિયા જેટલા છે ને એ ઓપરેશન કરવા આવ્યો, છેલ્લો સ્ટેશન ઓપરેશન થિયેટર.
પેલે લાલ લાઈટ થાય એટલે સમજવાનું ઓપરેશન પૂરું થયું. પછી આપણે ડોક્ટરને પૂછ્યું, ડોક્ટર શું કહો છો? એટલે ડોક્ટર હવે તો રામ રાખે, ભગવાન ભરોસે. આપણે બધા અહીંયા દર્દી થઈને આવ્યા, બહુ ઔષધિ લેવા માટે આવ્યા છે, પ્રેમથી એનું રસપાન કરવાનું છે, આ કથા ગંગામાં નિમર્જન કરવાનું. એ આવો ભાઈઓ, આવો બહેનો, આ કથા ગંગા નાવો. આવો ભાઈઓ, આવો બહેનો, આ કથા ગંગા નાવો. વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. એ જગને સુધારવાનો અશક્ય દારો. જગને સુધારવાનો અશક્ય દારો. આપણી કોઈ વિસાત નથી કે જગતને સુધારી શકે. જગત આપણી જ મસ્તીમાં રહેવાનું. જગતને સુધારવાનું નથી, આપણે સ્વયં સુધારવાનું છે. એ નામુમકિન હૈ કે દુનિયા આપની મસ્તી છોડ દે, ઇસલિયે એ દિલ એ બેકાર મસ્તી છોડ દે. અરે અરે, જગને સુધારવાનું નથી, આપણે સ્વયં સુધારવાનું છે, એની માટેની આ કથા છે. હે જગને સુધારવાનો અશક્ય દારો. જગને સુધારવાનો અશક્ય દારો. વિશાળ આ વિશ્વમાં જળ સંગે ગારો. વિશાળ વિશ્વમાં જળ છે તો ગારો પણ છે. આ વાત ઠીક લાગે તો અંતર ઉતારો. વાત ઠીક લાગે તમને રૂચે પચે તો જ ઉતારો. જીવરાજને રામ સહારો. જીવરાજને એક રામ સહારો. કથા ગંગા વહેશે, બે પ્રહરની અંદર કથા ગંગા એ જ પોતાની મસ્તીથી વહેશે. સવારના 9 થી 12, સાંજે 3 થી 6 આવજો અને લાવજો, નિમર્જન કરીને પાવન થજો. જીવન શુદ્ધિનો ગ્રંથ છે, ભવ ઔષધિ એને પામવા માટેનો પ્રયાસ કરજો. આ જીવનને ધન્ય બનાવજો. અને વળી કોકોક તો છે ને, 4th દિવસે આવે, જ્યારે લાલો આવશે ત્યારે આવશું. અત્યારે તો બધું ચાલ્યા રાખે, પણ આ જ ખરી મહેનત છે, આ જ ખરો પાયો છે. આ જે પાયો મજબૂત હશે તો આગળની કથા સમજાશે. આપણે અત્યારે નહીં બેસીએ તો આગળ ભગવત ચરિત્રની અંદર આનંદ નહીં આવે. આ બિલ્ડર લોકોને ખબર હોય, અંદરનો બેઝમેન્ટ હોય ને એ પાકો કરવો પડે, એમાં સિમેન્ટ વધારે ઠાલવી પડે. એમાં સિમેન્ટ વધારે નાખો ને તો ઇમારતને કોઈ વાંધો ના આવે. એમ આ જે 3 દિવસની મહેનત સાંભળે ને એ 4th દિવસે પછી વાંધો ના આવે. કોઈ પૂર આવે ત્યારે આવે. નહીં, કેવા પૂર આવે? અમારે ત્યાં તાપીની અંદર પૂર આવે, તે બધા બ્રિજ ઉપરથી જોયે, બા બહુ પાણી આવ્યું, બહુ પાણી આવ્યું. એવી રીતે કોક પૂર આવે ત્યારે જોવા આવશે, ભક્તોનું પૂર આવશે. તો આવજો અને નિમર્જન કરીને ધન્ય થજો. અત્યારે સમય મર્યાદાને સાચવી 1 વાગી ગયો છે, ભોજનનો સમય થઈ ગયો છે. ભાગવત ભગીરથીને અહીંયા વિરમિત કરી આગળની કથાની અંદર નિમર્જન કરશું. બરાબર 3 વાગે, ઠીક 3 વાગે આવીને આપણે પોતાનું સ્થાન લેશું ને ભગવાન રૂપે ભવ ઔષધિ પીવા માટે તૈયાર હશું.
હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હરે ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ 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 ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવ નરનારાયણ દેવ મદન મોહનજી મહારાજ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ શ્રી દ્વારકાધીશ શ્રીઘ્ન વિનાયક દેવ શ્રી કાષ્ઠભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ દોનો હાથો કો ઉઠાકર જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય આપ કોઈ પણ સાતે સાત દિવસ પોતાનું સ્થાન છોડશો નહીં. ખાસ નંબર નોંધ લેવી. સરસ મજાની ભગવત પારાયણ શા માટે એની આજે વાતચીત થઈ. એક્ઝેક્ટ 3 વાગે ફરીવાર આપણે આ ભાગીરથી ગંગાની અંદર નાહવા માટે ફરીવાર પધારીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.